राजकोट जिल्लामां सिंह त्रिपुटીએ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી અડીંગો જમાવે છે। આ સિંહો રાજકોટની હદ સુધી પહોંચી ગયા છે। સિંહોએ ગત મોડી રાત્રે આજી ડેમ પાસે ગાયનું મારણ કર્યું। સમગ્ર ઘટનાનો વિડિયો રસ્તા પરથી પસાર થતા એક રાહદારીએ તેના કેમેરામાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મતોનું છે કે સૌ પ્રથમ સિંહો हलिंडा गाम में जोवा मळ्या हता। गायनु मारण कर्या बाद सिंहो परत वीडी विस्तार में चाल्या गया हता। जोके एक महीना में सिंहो गोंडल तालुका विस्तार भायासर लोधिका शापर वेरावर सहित ग्राम्य विस्तार में आटाफेरा करी रह्या छे। सिंहोए अत्यार सुधी में 36 जेटला पशुओनु मारण कर्यु छे, जेने लईने स्थानिको अने खेडूतोमां भयनो माहोल जोवा मळी रह्यो छे। कारण के रात्रिना समय खेडूतोने वाड़ी विस्तार में जवा पर पण भय लागी रह्यो छे। શહેરની તદ્દન નજીક માંડા ડુંગરની પાછળ આજરોજ ગઈકાલે રાત્રે 12:30ની આસપાસ સિંહે ગાયનું મારણ કર્યું છે। કારુભાઈ બીજરભાઈ મુંદવાની ગાયનું વાડીમાં આવીને મારણ કરી નાખ્યું છે। જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટના સીમાડાની અંદર જ્યારે સિંહ પહોંચી ગયા હોય ત્યારે મુખ્યમંત્રીશ્રીને પણ મેં રજૂઆત કરી છે, આપને પત્ર લખીને, કે રાજકોટની અંદર જ્યારે સિંહ આવી ગયો સિટીની અંદર જો મારણ નહીં મળે તો રોડ ઉપર આવી જશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે, એટલા માટે થઈ અને જે સિંહો છે એને અધિકારીઓ મારફત જીપીએસની ચીપ લગાડવામાં આવી છે, રેડિયોની એના તરફથી એને પાછી લઈ અને ગિરનાર તરફ મેળવા જોઈએ, આવી અમે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે। तो छेल्ला एक महीनाथी राजकोटना ग्राम्य विस्तार में सिंहो विचरण करी रह्या छे अने कोठोड़ा सांगणी अरडोई भायासर लुधिका भाटगाम सुखपुर आरब टीमड़ी सरदार रेन्ज पडवाल राजपरा लोठड़ा हलिंडा पाडासण अने कथरोटा सहित गामों में सिंहोए मुकाम कर्यो। राजकोट जिला में सिंह आव्यानी माहिती छेल्ला एक मास थी वन विभाग ने मळी रही छे, जेना कारणे वन विभाग पण सिंहो पर सतत नजर राखी रह्यो छे। बीजी तरफ लोको डरना माहोल में जीवी रह्या छे, आवामां लोकोना खौफ में वधारो थाय तेवी परिस्थिति सर्जाई छे। મોહિત ભટ્ટ જોડાઈ ચુક્યા છે। મોહિત, સિંહો હવે વિચરણ કરતા કરતા રાજકોટની હદ સુધી પહોંચી ગયા છે, ખાસ કરીને લોકોમાં પણ ભયનો માહોલ છે। હવે વન વિભાગે એક માસથી વન વિભાગ નજર પણ રાખી રહ્યું છે, પરંતુ હવે એક તાકીદે આમાં એક યોગ્ય નિરાકરણ લાવવાની પણ આવશ્યકતા ઉભી થઈ ચૂકી છે। કોમલ, છેલ્લા 1.5 માસથી રાજકોટની ભાગોળે સિંહ જોવા મળી રહ્યા છે। 3 સિંહ છે અને આ આખા વિસ્તારમાં, એ પહેલા કોટડા સાંગાણી તાલુકો હોય, લોધિકા તાલુકો હોય અને રાજકોટના ભાવનગર રોડ તરફનો વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ સિંહ જોવા મળ્યા હતા। જોકે ગઈકાલે રાત્રે રાજકોટના ભાગોળે એટલે કે માંડા ડુંગરની પાછળના સાઈડના જે વાડી વિસ્તારો છે ત્યાં સિંહ જોવા મળ્યો હતો। અને મારી પાછળના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જ સ્થળ છે કે જ્યાં સિંહે મારણ કર્યું હતું। સૌથી મહત્વની વાત છે કે આ જે વિસ્તાર આખો છે તે વિસ્તારમાં 50થી વધુ માલધારીઓ રહે છે અને તેના માલઢોર એટલે કે તેમના ઢોર છે તે અહીં રહેતા હોય છે અને તેને કારણે જ ગઈકાલે અહીં આવ્યો હતો અને તેમના દ્વારા મારણ કરવામાં આવ્યું હતું। મારી સાથે અહીંના પશુપાલકો છે, માલધારીઓ છે, તેની સાથે આપણે વાત કરીશું। રણજીતભાઈ, શું કહેશો આપ? જે રીતે સિંહ છે તે છેલ્લા 1.5 માસથી આવે છે અને હવે તો રાજકોટની ભાગોળે પહોંચી ગયા છે, એક માલધારીઓમાં કયા પ્રકારનો માહોલ છે, કયા પ્રકારનો ભય જોઈ રહ્યા છો આપ? માલધારી હંમેશા ગરીબ હોતો હોય છે, ગરીબ માલધારીઓની સાથે અત્યારે જે ગાયનું મારણ સિંહે જે કર્યું છે ફફડાટ થઈ ગયો છે માલધારીઓ અને ખેડૂતો, જે આ વિસ્તારના ખેડૂતો છે। આપણે જોઈએ તો વોર્ડ નંબર 6 રાજકોટ સિટીની અંદર, વોર્ડ નંબર 6 એટલે પાછળની તમે વાડી ઠેકો એટલે રોડ આવી જાય, હાઈવે આવી જાય। હવે સિંહો રાજકોટના હાવ મધ્યમ વિસ્તારની અંદર આવી ગયા છે, વચોવચ આવી ગયા છે। જ્યારે ગિરનારની અંદરથી સિંહોને જ્યારે જીપીએસટી રેડિયો સિસ્ટમથી કાઢવામાં આવ્યા હોય જેને હરવા ફરવા માટે, ત્યારે ગોંડલ તાલુકાના, રાજકોટ તાલુકાના અને કોટડા સંગાણી તાલુકાના 30થી 25 ગામના લોકોના માલધારીઓને અને ખેડૂતના ઢોરનું મારણ કર્યું, ત્યારે અધિકારીઓ અને જીપીએસ સિસ્ટમથી સાથે સાથે છે। પરંતુ હવે મારી એવી માંગણી છે કે ભાઈ, જે સિંહો છે અને સિંહોને જાજા ફરવા ન દેવા જોઈએ, સિંહને પાંજરામાં પૂરવાની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ન પૂરવા જોઈએ, ન પૂરવા અમારી તમારી સાથે છીએ અમે। પરંતુ જે સિંહો અત્યારે આ તાલુકાની અંદર સિટીની અંદર આવવા છે એને પાછળથી હરવે હરવે ધકેલી અને ફરી એને ગિરનાર કો તમે એને શિફ્ટ કરો, જેથી કરીને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે માલધારીઓ અને ખેડૂતો ધોરા દિવસે પણ નથી જઈ શકતા ખેતરે પાણી પાવા, માલધારીઓ ગાયને નીર પૂરો પણ રાખવા નથી જઈ શકતા। તમે શું કહેશો કે આ પ્રકારનો ભય છે પશુપાલકોમાં? રાતની અહીંયા બહુ બીક લાગે, સિંહ 10 દિવસથી આ જ વિસ્તારમાં રહે, હવે આને અહીંથી હટાવો તો અમારે અમારા માલઢોરને સાચવવા, નકાવે ગામમાં જાય તો અમને ત્યાં મ્યુનિસિપાલિટી વાળા અમારા માલઢોરને લઈ જાય તો અમારે હવે ક્યાં રસ્તે આલું?
તમે શું કહેશો દાદા, તમારું તમે અહીંયા પશુપાલન કરો છો, તમારી ગાય હતી, શું કહેશો આપ, કેવો ભય લાગે છે? અરે ભય એટલે વાત પૂછો, મેં એવું અટાણે ધોવા પડ્યું એમ નથી, રહ્યા માલને હાવ બધું થઈ ગયું, બીકના મારે ઢોર ધોવા નથી દેતા, આજ 24 કલાક થઈ ગઈ, હાવ ઉભા નથી. અત્યારે આવતો હોય ત્યારે જે ઢોર છે તેની શું સ્થિતિ થતી હોય છે, મનોસ્થિતિ? એને મણી જાય, આખું શેરવા મણી જાય, લોહી શેરવા મીને માલ. હવે અમારે શું કરવાનું, અમારે જાવું ક્યાં? રાજકોટ સિટી ની અંદર માં ન રહેવા દે તો વાહે સિટી ની પાછળ ના ગાય ની ગાય તમે જે કેટલું નુકસાન થાય ને સરકાર શું તમને બદલો આપે? હવે અટાણે તો ગાય મારી મરી ગઈ છે 80,000 ની, હવે શું બદલો આપે તો હવે કેમ ખબર પડે? હવે સાહેબ આપે અટાણે કરી ગયા છે, પટના માં કરીને દઈ દીધું છે, એમ કે છે કે હવે દિયા દેતા હોય એ કઈ ખબર નથી એમ કે છે. સ્પષ્ટપણે તમે તમે શું કહેશો, પશુપાલકોની કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? અત્યારે જે આ રાજકોટ ની બાજુમાં જે રાજકોટ ને સીમ ને કઈ છેટું નથી, ને જે અત્યારે જે આ અત્યારે રાતના એક તો લાઇટ ન હોય, લાઇટના હિસાબે અત્યારે પીત મહિનો છે તો પીત મહિનામાં રાતના ખેડૂતો આવતા હોય, માલધારી આવતા હોય, તો એને શું કરવાનું કે રાજકોટમાં ન રહી શકે ને વાડીએ ન રહી શકે, તો આ કરવાનું શું? આનું તો અત્યારે આ મારણ કરે છે તો આનું કરવાનું, રાજકોટની અંદર તો રહેવા નથી દેતા, તો બીજું કરવાનું શું, જવાનું ક્યાં? પણ કોમલ, જે રીતે તમામ જે માલધારીઓ છે તે કે પશુપાલકો છે તે કહી રહ્યા છે કે એક પ્રકારે ભયનો આ માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે આ ઢોર છે તે તેને શહેરી વિસ્તારોમાં પ્રવેશ આપવામાં આવતો નથી, એટલે તેઓ બહાર પોતાના ધંધા રોજગાર માટે રહેણાંક મકાન રાખીને રહ્યા છે, ને હવે સિંહની દહેશત છે તેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક વાત બીજી પણ સૌથી મહત્વની કોમલ છે કે ગીરના જંગલોમાં સિંહનું સુરક્ષિત સ્થાન છે, જોકે જે રીતે નેસડાઓ ખાલી થઈ રહ્યા છે તેના કારણે સિંહને પૂરતા પ્રમાણમાં ભોજન મળતું નથી, અને એટલા માટે તે સુરક્ષિત સ્થાન છોડીને છેલ્લા 1.5 મહિનાથી રાજકોટ અને આસપાસના તાલુકાઓ છે ત્યાં તેઓ વિહાર કરી રહ્યા છે, જેને લઈને વન વિભાગ છે તે પણ હવે સતર્ક થયું છે. જી જી મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહત્વપૂર્ણ છે કે હવે વન વિભાગ પણ સાવચેત બન્યું છે, કારણ કે સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં, કે જ્યાં શહેરની હદ સુધીમાં સિંહો પહોંચી ચૂક્યા છે. તો રાજકોટમાં બેરડી માર્કેટ યાર્ડ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો કાર્યક્રમ હતો, કે જેમાં કૃષિ પ્રધાન આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સિંહ વિસ્તાર વધારી રહ્યા છે તેને લઈને વન પ્રધાન ગણપત વસાવા સાથે વાત કરવા કહ્યું. સાથે જ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર ન હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે ખેડૂતોએ આ મુદ્દે કોઈ ફરિયાદ કરી નથી, કારણ કે સિંહ શાંતિપ્રિય પ્રાણી છે અને તેને છંછેડવામાં ન આવે તો તે હુમલો નથી કરતો. છેલ્લા ઘણા દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોએ ધામા નાખ્યા છે, ત્યારે ગઈકાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધીમાં સિંહો પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો ગઈકાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયેલા સિંહે આજી ડેમ પાસે ગાયનું મારણ કર્યું હતું. ગણપતભાઈ વસાવાનું ધ્યાન જરૂરથી દોરવીશ, પરંતુ સૌરાષ્ટ્રની અંદર જંગલી પ્રાણીઓ છે એ હવે ધીમે ધીમે રેવન્યુ વિસ્તારની અંદર પ્રસરતા હોય છે, અવારનવાર આવી જતા હોય છે, જંગલ ખાતાવાળા એને ટ્રેકિંગ કરી અને ફરી પાછા લઈ જતા હોય છે. આ પ્રક્રિયા છે એ હવે સામાન્ય બની ગઈ છે, પણ એના કરતાં મારે તો એ કહેવું છે કે સૌરાષ્ટ્રના પ્રજાજનો અને સૌરાષ્ટ્રના ખેડૂતો એના માટે સિંહ છે ને એનું પ્યારું પ્રાણી છે, અને પ્યારું પ્રાણીને જોવાનો પણ એક આહલાદક આનંદ છે એ સૌરાષ્ટ્રના ખેડૂતો મેળવતા હોય છે. સૌરાષ્ટ્રના ખેડૂતોની આવી ફરિયાદ નથી.